દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર. ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હું વિપક્ષના ઠરાવની પ્રશંસા કરું છું, કારણ કે તેઓએ લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જેમ વિપક્ષ ઘણા દાયકાઓ સુધી અહીં બેઠો હતો, તેવી જ રીતે વિપક્ષ પણ ઘણા દાયકાઓ સુધી ત્યાં બેસી રહેશે. પીએમ મોદીએ કહ્યું કે આગામી ચૂંટણી સુધી વિપક્ષ પ્રેક્ષક ગેલેરીમાં જોવા મળશે અને જનતા વિપક્ષને જડબાતોડ જવાબ આપશે. છેલ્લા તબક્કામાં પરંતુ આવું ન થયું. રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ ગૃહમાં કહ્યું કે એક જ પ્રોજેક્ટને વારંવાર લોન્ચ કરવાના કારણે કોંગ્રેસની દુકાનને તાળા લાગી જવાની આરે છે. પરિવારવાદના કારણે જ આવું થઈ રહ્યું છે. કોંગ્રેસ પરિવારમાં ફસાયેલી છે. પીએમ મોદીએ કહ્યું કે મારી ગેરંટી છે કે આપણા ત્રીજા કાર્યક્રમમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મારી ત્રીજી ટર્મમાં પણ આવું થતું રહેશે. તેમણે કહ્યું કે દેશમાં જે ઝડપે કામ થઈ રહ્યું છે તેની કોંગ્રેસ કલ્પના પણ કરી શકતી નથી. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.